નમસ્કાર મિત્રો આજે આપણે એક નવા ટોપિક પર વાત તમે બધાએ કદાચ રાણી મુખર્જી અભિનીત હિચકી મૂવી તો જોઈ જ હશે આ ફિલ્મ એક એવા સ્ત્રી વિશેની વાર્તા છે જ્યાંથી તેની સૌથી મોટી નબળાઈને સૌથી મોટી શક્તિમાં ફેરવે છે નૈના માથોર એટલે કે રાની મુખર્જી આ ફિલ્મમાં એક મહત્વાકાંક્ષી શિક્ષિકા છે જે એક વિચિત્ર બીમારીથી પીડાય છે જેમાં તે વારે વારે અનાયાસે કઈક વિચિત્ર અવાજો કાઢે છે જેને તે ઇચ્છે તો પણ રોકી નથી શકતી આ બીમારીને ટોરેટ સિન્ડ્રોમ કહેવાય છે ટોરેટ સિન્ડ્રોમ આ શબ્દ આ વિષય તમારે જેમ મારા માટે પણ એટલો જ નવો છે મિત્ર અને આવા વિષયોના સ્પેશિયલિસ્ટ આજે આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર ગૌરાંગ જોશી જે એક જાણીતા સાયકોલોજીસ્ટ છે તેઓ હંમેશા આવા નવા નવા વિષયો નવા વિચારો અને નવા અભિગમો સાથે આપણી સાથે જોડાય છે ડોક્ટર ગૌરાંગ સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જી મેમ થેન્ક યુ વેરી મચ સર સૌ પ્રથમ તો આપણે એ જાણીએ કે ટોરેટ સિન્ડ્રોમ શું છે અને કચ્છમાં કેવા પ્રકારના કેસીસ જોવા મળે છે ટોરેટ સિન્ડ્રોમ એ એક પ્રકારનો ન્યુરો ડેવલપમેન્ટ ડિસોર્ડર છે અને કચ્છમાં અંદાજિત એક ટકાથી વધુ વન પર્સન્ટથી વધુ બાળકો ટોરેટ સિન્ડ્રોમથી પીદાઈ રહ્યા છે ટોરેટ સિન્ડ્રોમમાં સામાન્ય રીતના જોવા જઈએ તો બાળક અચકાઈને બોલતું હશે બાળક કોન્ફિડન્સથી વાત નહીં કરી શકતું હોય પણ એની સાથે સાથે એની મોટાર મૂવમેન્ટમાં ટંગ મૂવમેન્ટમાં ટીક એટલે અલગ પ્રકારના અવાજ કરવા હાથની અલગ મૂવમેન્ટો ફેશિયલ અલગ પ્રકારની મૂવમેન્ટો ટંગ આખી આખી ટ્વિસ્ટ થઈ જવી અથવા એકદમ સાઈડમાં ચાલી જાવી અને જે વાત પૂરા સેન્ટેન્સમાં અને કોન્ફિડન્સ સાથે અને આત્મવિશ્વાસ સાથે એકવારમાં કરવું જોઈએ એ ત્રણ કે પાંચ પ્રયાસ પછી પણ આ પ્રકારની કન્ડિશનમાં બાળક કરી શકતું નથી અને બહુ જ અંદર ઇન્ફેરિયોરિટી કોમ્પ્લેક્સ આત્મવિશ્વાસનો અભાવ બીજા સાથે મિક્સ ન થવું એ પ્રકારની બહુ જ હિંતાવાળી કન્ડિશન બાળક ફેસ કરતું જોવા મળી શકે છે ડોક્ટર સાહેબ ટોરેન્ટ સિન્ડ્રોમની સાથે બાળકમાં બીજી કઈ ખામીઓ જોવા મળે છે જેમ મેં અગાઉ જણાવ્યું કે ટોરેન્ટ સિન્ડ્રોમ એક ન્યુરો ડેવલપમેન્ટલ ડિસોર્ડર છે તો ન્યુરો ડેવલપમેન્ટ ડિસઓર્ડરમાં હંમેશા એસોસિએટેડ કન્ડિશન એટલે એની સાથે બીજી કન્ડિશન પણ હોવાની સંભાવના વધી જાય છે બાળક જો લો આઈક્યુ વાળું હોય ઓટિઝમ હોય અર્લિયર ઓસીડી ઓપ્સેસીવ કમ્પલસન ડિસઓર્ડર અથવા ટીક ડિસઓર્ડરના અર્લિયર સિમ્ટોમ્સ હોય ધ્યાનની ખામી હોય વગેરે જેવી કન્ડિશનમાં ટોરેજ સિન્ડ્રોમ એસોસિએટેડ જોવા મળી શકે છે કે જેમાં બાળક ઓપનલી પોતાની જાતને અભિવ્યક્ત કરી શકતું નથી સેન્સરી ઓવરલોડ સેન્સરી ના ઇસ્યુ એટેન્શનના ઇસ્યુ જેના લીધે એના ટીક ઘણીવાર આપણે કહેતા હોય છે કે મારા બાળકને દાંતમાંથી વિચિત્ર અવાજ આવે છે ચ્યુઇંગ કરતો હોય ત્યારે સૂતો હોય ત્યારે ટંગ મુવમેન્ટ એક સાઈડ લેફ્ટ સાઈડ વધારે કોન્સન્ટ્રેટ કરે છે ગળામાંથી અલગ અલગ પ્રકારના અવાજ કાઢે છે સૂતો હોય ત્યારે પણ અલગ પ્રકારના અવાજ આવે છે તો આ ટીકની શરૂઆત કહી શકાય પછી ધીરે 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 કરીને ટીક અથવા મોટર મુવમેન્ટ છે જેમ તમે પહેલાં મૂવીની વાત કરી તો તમે થોડુંક એનું સ્ટાર્ટિંગ મૂવીનું જોશો તો તમને ખ્યાલ હોય છે કે જ્યારે એ નાનું બાળક તરીકે અથવા નાની એક્ટ્રેસ તરીકે રિપ્રેઝેન્ટ કરે છે ત્યારે એના ટીક ઓછા હોય છે અને ઉંમરની સાથે ટીક વધતા જાય છે જે વ્યક્તિ લાંબા સમયથી કોઈ સાયકોલોજીકલ તકલીફથી પીડાય છે તો સેકન્ડ ફેઝ આવશે એને પબ્લિક ફોબિયા ઓપનલી લોકો સાથે મિક્સ નહીં થઈ શકે વાતો નહીં કરી શકે નવી જગ્યાએ કે અજાણી જગ્યાએ વાતો કરવાનું ટાળશે બીજા સાથે મિક્સ નહીં થઈ શકે નાની નાની બાબતમાં ગુસ્સે થઈ જશે બહુ જ અંદરથી ડિસ્કમ્ફર્ટ ફીલ કરશે અને બીજા સાથે મિક્સ થવાનું સ્પેશિયલી સ્કૂલના એરિયા અભ્યાસના એરિયા ડે ટુ ડેના ટાસ્ક સોશિયલાઇઝેશન બીજાને હળવું મળવું ફ્રેન્ડ્સ બનાવવા એ બધી કંડિશનથી બાળક દૂર રહેવા મળશે કારણ કે પોતાના જે વિચારો પોતાની જે કન્ડિશન છે એને રિપ્રેઝેન્ટ કરવાની છે એ બાળક કરી શકતું નથી તો દિવસે દિવસે સોશિયલી ઇમોશનલી અને સાયકોલોજીકલી ડિપ્રાઇવ થતું જાય તો પ્રોબેબલી ચાન્સીસ છે કે બાળકમાં અંદરથી જ એંગર અથવા શોર્ટ ટેમ્પરવાળું બાળક થઈ શકે છે તો જ્યારે પણ અમે અમારી પાસે અમારા સેન્ટર પર કે ક્લિનિક પર આ વાળું બાળક આવે છે ત્યારે પેરેન્ટ્સ માટે પેરેન્ટ્સ એજ્યુકેશન પેરેન્ટ્સના કંડિશનથી સેન્સિટાઇઝ કરવા અને શું શું પગલાં લઈ શકાય સોસાયટીમાંથી જ્યારે ટીચર્સ હોય તો ટીચર્સે ક્લાસમાં એના માટે આરોગ્યપ્રદ એટમોસ્ફિયર પૂરું પાડવું એ વધારે કોન્ફિડન્સથી પોતાની વાત રિપ્રેઝન્ટ કરી શકે અથવા રિટર્ન ફોર્મેટમાં પોતાના વિચારો વધારે વધારે વ્યક્ત કરી શકે એની લિમિટેશન છે એ નથી બોલી શકતું તો સમટાઇમ્સ આપણે શું કરતા હોઈએ છીએ કે એટ ધ મુમેન્ટ એ સાચું બોલે અથવા કરેક્ટ બોલે એના ઉપર વધારે વધારે ફોર્સ કરીએ છીએ હવે જે પરફોર્મન્સ પ્રેશર આવે છે તો એ પરફોર્મન્સ પ્રેશરના કારણે એના ટીકની ફ્રિકવન્સી વધી જશે આપણે એવું કહેતા હોય છે કે એકવાર નોર્મલી બોલશે તો બીજી વાર નોર્મલી બોલશે એવું નથી જ્યારે સ્પેશિયલી ટોરેટ સિન્ડ્રોમ સાયકોલોજીકલ ડિસઓર્ડર અથવા એની સોર્ટ ઓફ સાયકોલોજીકમાં જ્યારે તમે પરફોર્મન્સ ઉપર એક્સેસિવ પ્રેશર આપો છો ત્યારે એવા ચાન્સીસ છે કે એ ડિસોર્ડર વધી શકે ઓલ ઓફ ધ સડન તમે સિચ્યુએશન ઉભી કરશો તો એ અંદરથી સિવિયર એન્ઝાયટી ફેસ કરશે અને ટોટલી એ પોતાની જાતને રિપ્રેઝેન્ટ નહીં કરી શકે અને વિડ્રોલ સિમ્ટમ્સ આવશે ત્યાંથી ભાગી જાવું રડવા માંડવું સિવિયર એન્ઝાયટીના કે પેનિક એટેક આવવા નોઝિયા જેવું ફિલિંગ કરવું વોમિટિંગ જેવું ફીલ કરવું એ ટાઈપની કન્ડિશન પછી બાળકમાં ડેવલપ થતી હોય છે તો બેટર છે ત્યારે રિટર્ન ફોર્મેટમાં જેસ્ટર્સ પોઈન્ટ ઓફ વ્યૂ કે બીજી કોઈ પણ પોઈન્ટ ઓફ વ્યૂ એ બાળકની વાત સમજો અને એ પ્રમાણે એને સપોર્ટ કરો સર અહીંયા એક પ્રશ્ન એવો થાય છે કે આજે વાત કરી રહ્યા છીએ જન્મથી જ બાળકમાં હોય છે અથવા કોઈ પણ ઉંમરે થઈ શકે છે બાળકને અગાઉ આની પહેલા પણ આપણે ઘણી વાર અલગ અલગ સબ્જેક્ટ ઉપર વાત કરી કે કોઈ પણ પ્રકારનો સાયકોલોજીકલ ડિસોર્ડર ફોર્મ નથી હોતો કે આ ઉંમરથી જ થઈ શકે કોઈ પણ એજ કારણ કે જેમ નો ડાઉટ ટોરે સિન્ડ્રોમ એ જીનેટિક ડિસઓર્ડર છે હન્ડ્રેડ પર્સન્ટ એવા કોઈ સાયન્ટિફિક ડેટા નથી કે જન્મથી બાળકમાં ટોરે સિન્ડ્રોમ થાય એ એકવાયર પણ હોય છે જેમ જેમ બાળક મોટું થતું જાય પ્રોબ્લેમ ભલે લાંબા સમયથી હોય પણ સ્પીચ એક્ઝેક્ટલી સ્પીચનું કોમ્યુનિકેશનનો વિકાસ બાળકનો થ્રી ટુ ફોર યર્સની આસપાસ થતો હોય છે હવે થ્રી ટુ ફોર યર્સમાં ટીક એટલી બધી નોટિસ નથી થતી ટીક નોટિસ થવાની શરૂઆત સેવન પ્લસ પછી જનરલી થતી હોય છે કારણ કે ત્યાં સુધી એનું નોર્મલ વોકેબ્યુલરલી અને એ બધું ચાલતું હોય છે સેકન્ડરી જે મોટાર ની વાત આવે છે કે જે તમે જે મૂવી વાત કરી તો એમાં જે એટ્રેસ હતી એ બોલતી વખતે પામનો ઉપયોગ કરી કરીને સેન્ટેન્સ પૂરું કરતી હતી તો એવી કન્ડિશન જો બાળકમાં આવે કદાચ સ્ટાર્ટિંગમાં એને આ રીતના બોલવું એ ખ્યાલ નથી આવવાનો જ્યારે સ્કૂલમાં આવશે ત્યારે એ ડિફરન્સિએશન કરી શકશે કે આ પ્રમાણે હું બોલું આ પ્રમાણે બોલું એટલે એક્ઝેક્ટલી જે ટીકના કે ટોરેટના સિમ્ડ્રોમ્સ છે અથવા સિમ્ટોમ્સ છે એ સેવન પ્લસ અથવા એટ પ્લસ પછી જનરલી જોવા મળતા હોય છે બટ હા એનામાં માઇલસ્ટોન ડીલે હોઈ શકે બીજી એસોસિએટ કન્ડિશન હોઈ શકે જેમ ઓટિઝમ એડીએસડી લર્નિંગ ડિસેબિલિટી ડિસ્લેક્સિયા ડિસગ્રેફિયા અથવા કોઈપણ સ્પીચ ડિસઓર્ડરની સાથે સાથે આ ટીકનું ડેવલપમેન્ટ વધુ થવાના ચાન્સીસ રહેતા હોય છે ડોક્ટર સાહેબ આ જે મૂવીની આપણે વાત કરી રહ્યા છીએ હિચકી મૂવી જેનાથી શ્રોતા મિત્રો બધા જ છે બધા જોઈ હશે આ મૂવી કે જેમાં રાની મુખરજી જેમ તમે વાત કરી કે હથેળીનો ઉપયોગ કરી અને આમ પોતાની જાતને આમ કે બોલવા માટેનો એ પ્રયત્ન કરતી તો એ એક પ્રકારનો એનો લક્ષણ છે તો એના સિવાય બીજા કોઈ લક્ષણો હોય છે આમાં યસ સ્ટટરિંગના જે ડિસઓર્ડરના જે આવતા હોય કે ફૂલ સેન્ટેન્સમાં વાત ન કરી શકવી લેક ઓફ કોન્ફિડન્સ સેન્ટેન્સ જનરેશનમાં પ્રોબ્લેમ થાવો નવી વાત નવી સિચ્યુએશન નવી નવ કોમ્યુનિકેશન પેટર્ન યાદ કરીને કહેવું આ સિમ્ટમ્સ સાથે જોવા મળી શકે છે એલોંગ વિથ મેં અગાઉ પણ જણાવું ટંગની એબનોર્મલ મુમેન્ટ મોટા એબનોર્મલ મુમેન્ટ પોતાની મુઠ્ઠી ઘણા પેશન્ટોમાં અમે જોયું છે કચ્છમાં કે મુઠ્ઠી દિવાલ પર મારીને અથવા ટેબલ ઉપર મારીને બોલવાનો પ્રયત્ન કરતું હોય છે આ પ્રકારની કન્ડિશન જનરલી કચ્છના પેશન્ટોમાં જોવા મળે છે બટ એ હન્ડ્રેડ પર્સન્ટ ટોરેટ હોય એવું જરૂરી નથી સ્ટટરિંગ હોય સ્પીચ હોય અને પ્રોપર ડાયગ્નોસિસ પોઈન્ટ ઓફ વ્યૂ પ્રોપર બિહેવિયર થેરાપી પ્રોગ્રામ પ્રોપર મેનેજમેન્ટ પેરેન્ટ્સ એજ્યુકેશનથી આપણે આમાં મેક્સિમમ સપોર્ટ પેશન્ટને આપી શકીએ છીએ બીજું શ્રોતા મિત્રો એક બહુ મહત્વની વાત છે આ હન્ડ્રેડ પર્સન્ટ ક્યોરેબલ કન્ડિશન નથી હંડ્રેડ પર્સન્ટ મેનેજ થઈ શકે છે ક્યોર નથી થઈ શકતું જો એન્ઝાયટીનો એપિસોડ અથવા પાછી પેશન્ટ એ સાયકોલોજીકલ સ્ટેન્ડમાં ચાલુ જાય તો ટીક વધવાના ચાન્સીસ વધી જાય છે ડોક્ટર સાહેબ જ્યારે આવા કોઈ બાળક આપણી ફેમિલીમાં હોય તો ફેમિલીએ આવા બાળકને કેવી રીતે હેન્ડલ કરવું કંઈ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ તમે આપી શકો એના માટે જી મેમ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સાયકોસોસ રિહેબિલિટેશન જે આપણે હંમેશા વાત કરીએ છીએ કે પેરેન્ટ્સ સપોઝ ટુ બી થેરાપીસ એન્ડ ડૉક્ટર સવારથી સાંજ સુધી બાળકનું પ્રોપર રૂટિન કોન્ફિડન્સ વધારે વધારે એનો આત્મવિશ્વાસ કઈ રીતના વધે એના ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું એ પ્રોસેસ છે તો એના માટે સાયકોલોજીકલી રિહેબિલિટેશનમાં કોગ્નેટિવ બિહેવિયર થેરાપી એબીએ થેરાપી ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરવાનું કહેવામાં આવ્યું છે તો એના પ્રિન્સિપાલ સમજીને એ પ્રિન્સિપાલ ડે ટુ ડે યુઝમાં અપ્લાય કરવા અને થર્ડ વેરી ઇમ્પોર્ટન્ટ આપણે હંમેશા જન્માષ્ટમીમાં મટકી ફોર સાયકોલોજીની વાત કરીએ છીએ તો માત્ર ટોરેસ સિન્ડ્રોમના પેરેન્ટ્સ તરીકે નહીં પણ એક પરિવારના સદસ્ય તરીકે મારો એક આપને પણ એક ક્વેશ્ચન્સ છે શું મટકી ફોર સાયકોલોજી શું છે શું સાયકોલોજીકલી આપણે એમાં કહી શકશું શું આઈડિયા છે તમારો એની પાસે સાયકોલોજી શું છે મારા ખ્યાલથી મટકી ફોડ સાયકોલોજી વિશે તો કોઈ ધ્યાન નથી સર કદાચ તમને જ વધારે અમને કેવું પડશે કે આ મટકી ફોડ સાયકોલોજી શું છે કારણ કે અમે મટકી ફોડ વિશે સાંભળ્યું છે પણ એની સાયકોલોજી શું છે એના વિશે બિલકુલ ધ્યાન નથી જી મેમ જ્યારે મટકી ફોડમાં મેઇન પર્સન મટકી ફોડતો હોય છે ત્યારે એક અંદરથી કોન્ફિડન્સ હોય છે કે હું પિરામિડ જે બનશે એમાં લાસ્ટમાં એક મોટો જમ્પ મારવાનો છું હવે હું જે જમ્પ મારીશ અને કદાચ એ મટકી સુધી ન પહોંચી શક્યો તો નીચે જે લોકો સપોર્ટ છે એ મને કેચ કરી લેશે મને પડવા નહીં દે મને વાગવા નહીં દે પણ જો મટકી તોડી નાખીશ તો હું હીરો બની જઈશ કંઈક એચીવ કરી લઈશ નવો રેકોર્ડ સ્થાપી દઈશ જો જે કેચ કરવાવાળા લોકો છે એ પરિવાર બનવું પડશે કે બેટા તું જમ્પ કર તું પાસ થાય કે ફેલ થાય તું ગમે એટેમ કરીશ પણ અમે તારી સાથે છું તને પકડી લેશું તને સપોર્ટ આપશું તને નીચે નહીં પડવા દઈ રિયલ કન્ડિશનમાં તો આખી કન્ડિશન ડિફરન્ટ ડિફરન્ટ છે કે અગર આપણા પરિવારના સદસ્યને કોઈ સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે તો આપણું પેરેન્ટિંગ પેરેન્ટિંગમાં ત્રણ જ વસ્તુ આવે છે રોકવાનું ટોકવાનું ને ઠોકવાનું આપણે રોકશું ટોકશું ઠોકશું જેના લીધે ટોટલી બાળકનું ડેવલપમેન્ટ નથી થઈ શકતું તો આ સાયકોલોજી આપણે એપ્લાય કરીએ તો બેટા યુ જમ્પ અમે તારી સાથે છીએ થઈ જાય અમે તને નીચે નહીં પડવા દઈ અને તું જો એચીવ કરી લઈશ તો પણ અમારા માટે તું સેમ છો અને તું એચીવ નહીં કર તો પણ અમારા માટે સેમ છો તો એઝ અ પેરેન્ટ્સ બાળકને હન્ડ્રેડ પર્સન્ટ સપોર્ટ ખાલી બોલવાથી નથી આપવાનો ડે સેલિબ્રેટ કરવાથી બાળકને નથી આપવાનો બટ એની સાથે કન્ટિન્યુસલી રહેવાથી એના દરેક ઇમોશનલ ફેઝમાં રહેવાથી મૂડ સ્વિંગમાં રહેવાથી અને દરેક સાયકોલોજીકલ કન્ડિશનમાં સપોર્ટ આપો તરીકે બે સપોર્ટ કન્સિડર કરવામાં આવશે ડોક્ટર સાહેબ તમારી સાથે આટલા સમયથી આપણે વાત કરી રહ્યા છીએ પરથી મને એક વાત તો એ સમજાય છે કે કોઈ પણ જાતની વિકલાંગતા તમારા શારીરિક કાર્ય પર અસર કરી શકે છે પરંતુ તમારી બુદ્ધિને અસર કરી શકતી નથી અને તમારા સપનાઓને પૂરી કરવામાં ક્યારેય રોકી નથી શકતી અને ફક્ત વિશ્વાસની છલાંગ અને જીવન પ્રત્યેનું સકારાત્મક અભિગમ એની જરૂર હોય છે ચાલુ ને સર સાચી વાત છે મેમ સર ખાસ એક મને અહીંયા વાત કરવી છે કે અગાઉ આપણે એક વાતચીત કરી હતી જે આપણે સાંપ્રતમાં રજૂ થઈ હતી અનાથ બાળકોના મનોવૈજ્ઞાનિક પાસાઓ જેમાં આપની સજાતે જ ઇન્ટરવ્યુ લીધું હતું આ કાર્યક્રમને શ્રોતા મિત્રોએ ખૂબ પસંદ કર્યો હતો અને ખૂબ પ્રશંસા પણ કરી છે અને મને આશા છે કે આ કાર્યક્રમ પણ એટલો જ રસપ્રદ અને માહિતીસભર રહ્યો હશે ગોરાંગ સર તમે અમારી સાથે જોડાયા એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ મેમ